ओम शांति 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 ही विद्यार्थी मित्रों ज्ञानदीप स्कूल्स एंड मनोज सर प्रेजेंट्स ए यूनिक वे टू लर्न इकोनॉमिक्स 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 नमस्कार विद्यार्थी मित्रों स्टैंडर्ड इलेवंथ कॉमर्स सब्जेक्ट इकोनॉमिक्स एट्ले के

પેજ નંબર ઓગણચાલીસ ઉપર આપેલો છે પુરવઠા વિધેય સપ્લાય ફંક્શન જેમ આપણે માંગ વિધેય જોઈ ગયા હતા એમ પુરવઠા વિધેય સપ્લાય ફંક્શન તેની પ્રસ્તાવના રૂપે જોઈએ પુરવઠા વિધેય એટલે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત બરાબર ફરીથી આપણે ગ્રીન પ્રેનથી લખશું કોમામાં છે એ લાઈન પુરવઠા વિધય એટલે શું તો કે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત બરાબર ગણિતની ભાષામાં રજૂઆત ગાણિતિક સ્વરૂપની રજૂઆત એટલે પુરવઠા વિધેય પુરવઠા વિધેય એ કોઈ એક વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે પુરવઠા વિધય શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો તો કે કોઈ એક વસ્તુનો પુરવઠો કેટલો અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ કેવો છે એ દર્શાવે છે આ રીતે જોતા એમ કહી શકાય કે કોઈ એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું વિધેય છે કોઈ એક વસ્તુનો પુરવઠો તો કે અનેક પરિબળોનું શું છે વિધેય છે ટૂંકમાં પુરવઠાનું વિધેય કોઈ વસ્તુ કે સેવાનો પુરવઠો તેને અસર કરતા પરિબળો પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે કોઈ એક વસ્તુનો પુરવઠો તો કે ભાઈ અનેક પરિબળોનું વિધેય હોવાથી પુરવઠાનું વિધેય કોઈ એક વસ્તુ કે સેવાનો પુરવઠો તેને અસર કરતા પરિબળ ઉપર કેવી રીતે આધાર રાખે છે એ દર્શાવે છે તો જોઈએ કઈ રીતના તો એનું વિધેય છે જોવો એસ એક્સ સપ્લાય બરાબર એક્સ આપણી વસ્તુ છે એક્સ વાયઝેડ વસ્તુ કે સેવા બરાબર તો આપણે વસ્તુ અત્યારે લઈએ એસેક્સ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન એફ ફોર ફંક્શન એફ ઇન્ટુ બ્રેકેટ પી ઓફ એક્સ ટી પી એફ પીઈ અને યુ એટલે શું ચાલો એની સમજૂતી નીચે છે અહીં એસેક્સ બરાબર એક્સ વસ્તુનો પુરવઠો ઇંગ્લિશમાં કહેવાય સપ્લાય ઓફ એક્સ એફ છે એ વિધેયાત્મક સંજ્ઞા છે વિધેય માટેનો શબ્દ છે એફ ફંક્શનલ નોટેશન પી એક્સ એટલે એક્સ વસ્તુની કિંમત પ્રાઇઝ ઓફ એક્સ ગમે આપણે વસ્તુ હોય એ ટી ફોર ટેકનોલોજીની કક્ષા લેવલ ઓફ ટેકનોલોજીનો ટી પછી પી એફ છે ફેક્ટર પ્રાઇસ બરાબર ઉત્પાદનના સાધનોની કિંમત પીઈ એટલે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો એક્સપેક્ટેશન રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇઝીઝ બરાબર અને યુ ફોર અન્ય પરિબળો અધર ફેક્ટર્સ યુનિવર્સલ સાર્વત્રિક બીજા પરિબળો પણ અસર કરતા હોય એટલે યુ બરાબર તો આટલા શબ્દોનું અહીંયા ડિસ્ક્રિપ્ટિવ તમારે લખવાનું થાય છે ઓકે તો આ થયું પુરવઠા વિધેય ત્રણ માર્કમાં પૂછાય ત્યાર પછીનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર સિક્સ પુરવઠાનો નિયમ અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવ પેજ નંબર ઓગણચાલીસ ઉપર આપેલો છે પુરવઠાનો નિયમ લો ઓફ સપ્લાય તો લો ઓફ સપ્લાય એની વાત કરવાની છે ચાલો જોઈએ માંગની જેમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે જે માંગને સંબંધ છે એમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત સાથે ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે તેથી અન્ય પરિબળો યથાવત રહે તો એટલે કે જેમ છે એમ જ રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે બરોબર આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ ધન સંબંધ એટલે કે સીધો સંબંધ છે ઉમાં ઋણ સંબંધ હતો આમાં ધન છે પ્લસ વધે તો વધે ઘટે તો ઘટે જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે પુરવઠાના નિયમને સમજતા પહેલાં પુરવઠાના નિયમની ધારણાઓ સમજવી જરૂરી છે તો હવે ધારણાની વાત કરીએ એની પહેલાં જોવો તમને એક ચિત્ર જોવા મળે છે તમારે આવું કાંઈ ડ્રો કરવાનું નથી ખાલી સમજૂતી માટે મેં મૂક્યું છે પુરવઠાનો નિયમ ઇંગ્લિશમાં ધ લો ઓફ સપ્લાય અકોર્ડિંગ ટુ ધ લો ઓફ સપ્લાય ધ હાયર ધ પ્રાઇઝ ધ લાર્જર ધ ક્વોન્ટિટી પ્રોડ્યુસ્ડ બરાબર એટલે કિંમત વધે તો જથ્થો વધે ક્વોન્ટિટી એટલે જથ્થો ઉત્પાદિત વસ્તુનો જથ્થો વધે જો પ્રાઇઝ નીચે રેડમાં લેખું છે એઝ પ્રાઇઝ ઇન્ક્રીઝ ઇન્ક્રીઝીઝ એટલે વધારો એટલે ઉપર એરો દર્શાવ્યો છે તો સપ્લાયમાં શું થાય સપ્લાય એટલે પુરવઠો એમાંય વધારો ક્વોન્ટિટી સપ્લાયડ ઇન્ક્રીઝ બરાબર ગુણવત્તા સબર મીન્સ જથ્થો વધે વસ્તુનો જે જથ્થો છે એ પુરવઠો છે એ વધશે એઝ પ્રાઇઝ ફોલ્સ એટલે ડાઉન બરાબર તો સપ્લાયની વાત કરીએ ક્વોન્ટિટી સપ્લાયડ ફોલ્સ બરાબર પુરવઠો પણ ઘટશે ઓકે ટૂંકમાં વધે તો વધે ઘટે તો ઘટે કિંમત વધે તો પુરવઠો વધે કિંમત ઘટે તો પુરવઠો ઘટે ઓકે તો ચાલો હવે જોઈએ એની ધારણાઓ તો પુરવઠાના નિયમની ધારણાઓ કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણાઓ ઉપર રચવામાં આવ્યો છે પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના પરિબળોને સ્થિર ધારવામાં આવે છે જે આપણે હમણાં પુરવઠાના વિધયમાં જોઈ ગયા કે કિંમત સિવાયના કેટલાય પરિબળો છે જે પુરવઠાને અસર કરે છે તો એને સ્થિર ધારવામાં આવે છે માત્ર વસ્તુની કિંમત અને તેના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પુરવઠાનો નિયમ તારવી શકાય આનો અર્થ એવો ન થાય કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોની પુરવઠા પરની અસર ઓછી હોય છે એવો અર્થ ન કરી શકાય કે આ કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોની પુરવઠા પરની અસર ઓછી છે નહીં અન્ય પરિબળોની અસર થાય જ છે વાસ્તવમાં અન્ય પરિબળો પૈકીનું કોઈ એક પણ પરિબળ કિંમત કરતાં પુરવઠા ઉપર વધુ પ્રભાવ પાડતું હોય એવું પણ બની શકે છે પણ પુરવઠાના નિયમની ધારણાઓ નીચે મુજબ છે તો જ આ નિયમ કામ કરે કઈ કઈ ધારણા

ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી એટલે કે ટેકનોલોજીની કક્ષા પણ સ્થિર રહે છે ઉત્પાદનની પદ્ધતિ પણ ફિક્સ રહે છે એમાં કોઈ ફેરફાર નથી થતો ટેકનોલોજીની કક્ષા જેને કહેવાય એમાં ફેરફાર નથી થતો એ જ ટેકનોલોજીથી ઉત્પાદન થાય છે ત્રીજી ધારણા અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે છે બીજી વસ્તુના ભાવ જે છે અવેજી એ વસ્તુ એક્સ વાય જેડ એના ભાવ પણ સ્થિર રહે છે એટલે કે તેમાં પણ કોઈ ફેરફાર થતો નથી આવી ધારણા માનવામાં આવે છે ચોથી ધારણા બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો પણ સ્થિર રહે છે એટલે કે બજારમાં કોઈ અટકળો નથી થતી અથવા થાય છે તો જેમ કરે છે એમ જ થાય છે એટલે સ્થિર છે અટકળો પણ અટકળ એટલે ધારણાઓ અને પાંચમું અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ છે વાહન વ્યવહારની સગવડ કુદરતી પરિબળો પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે છે આમાં એ કોઈ ચેન્જીસ થતો નથી બરાબર તો આ ધારણાઓને ધ્યાનમાં રાખીને જ આપણે કહી શકીએ પુરવઠાનો નિયમ હવે જોઈએ પુરવઠાની અનુસૂચિ આકૃતિની સમજૂતી કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને શું કહેવાય પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે એક માર્કમાં પૂછીએ કે પુરવઠાની અનુસૂચિ એટલે શું તો અહીંથી લખવાનું કે કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે હવે એક કાલ્પનિક અનુસૂચિ દ્વારા બાબતને સરળતાથી સમજી શકાય ધારો કે કોઈ ઉત્પાદક કે વેપારી કોઈ એક માસ દરમિયાન સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી ધરાવે છે તો તે કાલ્પનિક અનુસૂચિમાં દર્શાવ્યું છે જોઈએ સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયા અને સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં તમે વેપારી છો એમ સમજવાનું હવે પચાસ કિંમત હોય તો બસો કિલોગ્રામ તમે વેચવા માંગો છો સાહીઠ કિંમત થઈ ગઈ કિંમત વૈધી પુરવઠો વધારસો ચારસો કિલોગ્રામ સિત્તેર રૂપિયા ત્યાં છસ્સો કિલોગ્રામ એંસી રૂપિયા કિંમત તો કે આઠસોનો પુરવઠો અને નેવું રૂપિયા થાય તો કે હજારનો પુરવઠો વેચવો છે તો કિંમત વહીધી પુરવઠો વહી કિંમત ઘટે ઊંધેથી જુઓ નેવું તો હજાર પચાસ તો બસો છે બરાબર તો પુરવઠો ઘટે ચાલો જોઈએ આકૃતિ દ્વારા સમજૂતી તો બસો ચારસો છસો આઠસો હજાર બારસો લગી લખી નાખવાનું છે એક એક લીટી છોડીને દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી સો સુધી લખી નાખવાનું છે પછી બસો એ ડાયરેક્ટ પચા એટલે પચાથી સ્ટાર્ટ થાય બરાબર પછી ચારસો એ સાઠ એટલે ઉપર સિત્તેર બરાબર પછી એસી અને નેવું સીધી લીટીમાં જ આવશે પોઈન્ટ ટપકા એ બી ડી ઈ છેદે છે એસએસ પુરવઠા રેખા કહેવાય સપ્લાય બરાબર ઢાળ ધરાવે જુઓ ઉપર તરફ આમ ગતિ કરે છે બરાબર છે તો આ પુરવઠા રેખા આવી રીતના દોર નાખવાની છે તમારે બરાબર એવું લાગે તો અહીંયા આમ ઝીકઝેક કરી નાખવાનું ડાયરેક ચાલીસથી પચાસથી સ્ટાર્ટ કરી શકો તમે પચાસથી સો એક એક લીટી છોડી નો એટલે હર આકૃતિ દોરાય ઓકે તો આ સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં અહીંયા કિંમત રૂપિયામાં અંદરના બોક્સ છે એ દોરવાની જરૂર નથી બરાબર આ ટપકા કરીને સીધી પેન્સિલથી લાઈન જોડ દેવાની એ એસ ઈ એસએસ પુરવઠા રેખા લખી નાખવાનું બરાબર એક્સ ને વાય ધરી ઓકે ત્યાર પછી જુઓ એની સમજૂતી આકૃતિમાં ધરી પર સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં સફરજનની કિંમત દર્શાવી છે અનુસૂચિ પ્રમાણે આલેખ દોરતા બિંદુઓ પ્રાપ્ત થાય છે જો અનુસૂચિ મુજબ આકૃતિ દોરી એ બીસીડીઈ બિંદુઓ પ્રાપ્ત થાય છે આ પ્રત્યેક બિંદુઓ જુદી જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો દર્શાવે છે આ દરેક બિંદુ જુદી જુદી કિંમતે વેપારી દ્વારા બજારમાં સફરજનનો પુરવઠો કેટલો મૂક્યો એ દર્શાવે છે આમાં બિંદુઓને જોડતી રેખા એસ એસ એ પુરવઠા રેખા છે જો અહીંયા લખ્યું છે એસ એસ આ પુરવઠા રેખા છે બરાબર ત્યાર પછી આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે રૂપિયા પચાસની કિંમતે સફરજનનો પુરવઠો બસો કિલોગ્રામ હતો કિંમત વધીને સાઠ થાય તેથી બી બિંદુ મુજબ પુરવઠો વધીને ચારસો કિલોગ્રામ થાય છે એવી જ રીતના સી બિંદુ દર્શાવે છે કે સફરજનની કિંમત વધીને સિત્તેર થાય એટલે એનો પુરવઠો વધીને છસ્સો કિલોગ્રામ થાય છે આ રીતના ઉત્તરોત્તર વધતો જાય એસ એસ રેખા એ પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ આ યાદ રાખજો આવી પૂછાયો કે પુરવઠા રેખા કઈ તરફ ગતિ કરે છે તો ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે ઉપરની તરફ જાય છે એટલે કે પુરવઠા રેખાનો ઢાળ કેવો છે ધન ઢાળ છે બરાબર ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે એટલે કિંમત વધે તો પુરવઠો વધે કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટે છે તો આ થયો પુરવઠાનો નિયમ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ બંને પ્રશ્નો વ્યવસ્થિત રીતે લખી લેવાના છે અને પાકા કરવાના રહેશે થેન્ક યુ Thank you very much for watching this video.